Hey, hello everyone. Good morning, good evening and good afternoon. How are you all? Fine. I hope all are doing well. So in last lecture, we have seen part 2 of unit number 3. Now we are moving on part 3. Okay. So part 3 is here on your screen. That is mutual funds. So in mutual fund, अपन ने जस्ट वन क्वेश्चन में प्रोवाइड कर लो छे कि जे मोस्ट टाइम पे छे विच कुड बी आस्क इन योर यूनिवर्सिटी एग्जामिनेशन एज वेल एज इन योर इंटरनल एग्जामिनेशन टू. सो आई हैव मेड ओनली वन क्वेश्चन इन दिस पार्ट. ओके सो लेट्स स्टार्ट. सो क्वेश्चन नंबर वन इज शॉर्ट नोट ऑन म्यूचुअल फंड. म्यूचुअल फंड पर आपणे शुं आपवानी छे? शॉर्ट नोट आपवानी छे. ओके एज पर द सेबी रेग्युलेशन, सेबीना रेग्युलेशन अकॉर्डिंग म्यूचुअल फंड मीन्स फंड एस्टाब्लिश इन द फॉर्म ऑफ ट्रस्ट टू रेज द मनी through the sale of unit to the public or a section of public under one or more scheme for investing in the security. Mutual fund નો મતલબ એવું થાય છે કે fund ની સ્થાપના કરવી in the form of trust. કોના ફોર્મમાં? ટ્રસ્ટ ના ફોર્મમાં. શાના માટે? To raise the money, money ના વધારા કરવા માટે. Through કોના રીતે? Through the sale of units to the public, કે જેની અંદર આપણે શું કરીએ છીએ, પબ્લિક લોકોને યુનિટ સેલ કરીએ છીએ, અથવા તો જે સમૂહ છે પબ્લિકનું એમને આપણે યુનિટ સેલ કરીએ છીએ, જેની અંદર આપણને એક અથવા એના કરતાં વધારે પડતી સ્કીમ્સ જોવા મળે છે કે જેના કારણે શું કરી શકે તે લોકો સિક્યુરિટીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. ઇન અકોર્ડન્સ વિથ ધ રેગ્યુલેશન, જેની અંદર આપણને શું જોવા મળે છે? ફિક્સ રૂલ્સ અને રેગ્યુલેશન જોવા મળતા હોય છે. ઓકે એઝ પર ધ મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન, અને મ્યુચ્યુઅલ ફંડના રેગ્યુલેશન અકોર્ડિંગ, ઇટ ઇઝ અ ફંડ, એ શું છે? એક પ્રકારનું ફંડ છે. એસ્ટાબ્લિશ્ડ ઇન ધ ફોર્મ ઓફ ટ્રસ્ટ, કે જેની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે? ટ્રસ્ટ એટલે કે વિશ્વાસના વેઝ ઉપર કરવામાં આવે છે. બાય અ સ્પોન્સર ટુ રેઇઝ મની બાય ધ ટ્રસ્ટી થ્રુ ધ સેલ ઓફ યુનિટ ટુ ધ પબ્લિક ઓર સેક્શન ઓફ પબ્લિક અંડર વન ઓર મોર સ્કીમ ફોર ઇન્વેસ્ટિંગ ઇન અ સિક્યુરિટી ઇન્ક્લુડિંગ ધ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ. તો જેમ તમને ઉપરની ડેફિનેશન આપવામાં આવેલી છે એની એ જ ડેફિનેશન છે, જેની અંદર આપણને ખાલી વધારેની વસ્તુ શું કીધી છે કે ઇન્ક્લુડિંગ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ, જેની અંદર આપણે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટને પણ શું કરી નાખીએ છીએ? કવર અપ કરી નાખતા હોઈએ છીએ. ઓકે then we have given the concept of mutual fund. હવે જે મ્યુચ્યુઅલ ફંડ છે એનો કોન્સેપ્ટ શું છે તો એની વાત કરવામાં આવેલી છે. ઇન્વેસ્ટમેન્ટ સેક્શન મે ટેક ડિફરન્ટ ફોર્મ, આપણને જુદા ફોર્મ જોવા મળે છે. તેમાં કીધેલું છે એન ઇન્વેસ્ટર કેન સ્પેન્ડ ડાયરેક્ટલી ઇન ધ સિક્યુરિટીઝ લાઇક શેર્સ એન્ડ ડિબેન્ચર ઓફ અ કંપની ઓર કેન સ્પેન્ડ થ્રુ ધ ઇન્વેસ્ટમેન્ટ કંપની નોન એઝ અ મ્યુચ્યુઅલ ફંડ. જે ઇન્વેસ્ટર છે એ શું કરી શકે છે? ડાયરેક્ટલી સિક્યુરિટીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, જેમ કે શેર્સ હોય, ડિબેન્ચર હોય કોઈ પણ કંપનીના, અથવા તો એ શું કરી શકે છે જે મ્યુચ્યુઅલ ફંડ નામની કંપની છે ત્યાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતો હોય છે. ઓકે સો અહીંયા તમે ઓન સ્ક્રીન જોઈ શકો છો જે મેં અમુક તમને એક શોર્ટકટ ફોર્મમાં બતાવેલું છે કે જનરલ ઇન્વેસ્ટર હોય છે. તો જનરલ ઇન્વેસ્ટર કોણ હોય? કે જે હાઉસ હોલ્ડ સેવિંગ હોય એનામાંથી પોતાના જે અમુક પૈસા હોય છે, જેમ કે ફોર એક્ઝામ્પલ તમે પોતે છો, તમારી ફેમિલી છે, તો તમે શું બની જાઓ છો? જનરલ ઇન્વેસ્ટર બની જાઓ છો. તમારી અમુક સેવિંગ્સ છે, તમે શું કરો છો? એ પૈસાને મ્યુચ્યુઅલ ફંડ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરો છો. ઓકે પછી એ જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે એ તમારા પૈસા લઈને શું કરે હોય છે? આગળ જે એરિયા છે ઇન્વેસ્ટમેન્ટના એની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે. ઓકે એટલે કે એરિયામાં આપણને કીધું છે કે શેર્સ છે, ડિબેન્ચર છે, બોન્ડ્સ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, ગોલ્ડ ઇન્સ્યોરન્સ છે, દેન રિયલ ઇસ્ટેટ કંપનીઝ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એન્ડ અધર સિક્યુરિટીઝ છે. તો આ બધી વસ્તુની અંદર મ્યુચ્યુઅલ ફંડ શું કરતી હોય છે? આપણા પૈસા લગાવતી હોય છે. તો સિમ્પલી વી કેન સે દેટ જનરલ ઇન્વેસ્ટર એટલે કે આપણે પોતે, આપણે પૈસા આપ્યા કોને? મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝને. પછી મ્યુચ્યુઅલ ફંડ કંપની એ પૈસા આપણા લીધા અને એ કોને પ્રોવાઈડ કરી નાખ્યા? જે અધર ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ છે એમને આપી દીધા. ફોર એક્ઝામ્પલ જે આપણને એક્ઝામ્પલ આપેલા છે, શેર્સની અંદર એમણે ઇન્વેસ્ટ કર્યા, ડિબેન્ચર, બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, ગોલ્ડ છે, ઇન્સ્યોરન્સ કંપની છે, રિયલ એસ્ટેટ કંપનીઝ છે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, એમ શું કરવામાં આવે છે? જનરલ ઇન્વેસ્ટર તરફથી પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે અને મ્યુચ્યુઅલ ફંડવાળા શું કરતા હોય છે? આપણા પૈસા બીજી કોઈ જગ્યાએ લગાવતા હોય છે. તો આ જે વસ્તુઓ છે આનામાંથી જે અમુક કમાણી થતી હોય છે એ કમાણી મ્યુચ્યુઅલ ફંડ પોતે મેળવતા હોય છે અને મ્યુચ્યુઅલ ફંડ
એ પૈસા પછી આપણને શું કરતા હોય છે, રિટર્ન કરતા હોય છે. આની અંદર બંને પાર્ટીને આપણને ફાયદો થતો જોવા મળે છે, એટલે કે આપણા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે, મ્યુચ્યુઅલ ફંડ એ શું કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે. ઇન્વેસ્ટમેન્ટ ઉપરનો પ્રોફિટ હોય છે એ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝને મળે છે, અને મ્યુચ્યુઅલ ફંડ એ પ્રોફિટમાંથી અમુક હિસ્સો પોતે રાખે છે અને અમુક હિસ્સો શું કરે છે, જનરલ ઇન્વેસ્ટરને રિટર્ન પણ કરતા હોય છે. સો ધીસ ઇઝ ધ પ્રોસિજર ઓફ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ. ઓકે, આઈ હોપ ઓલ યુ ક્લિયર વિથ દેટ. આઈ હોપ તમને બધાને ખબર પડી હશે કે આ જે મ્યુચ્યુઅલ ફંડનો કોન્સેપ્ટ છે એ આપણને ખરેખરમાં શું કહેવા માગે છે. ઓકે, નાવ વી હેવ ગિવન ધ એડવાન્ટેજીસ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ધ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના ફાયદા કયા કયા. ઓકે, સો એઝ યુ ઓલ નો ધ પોઈન્ટ્સ વિલ બી સીન ઓન યોર સ્ક્રીન. રેસ્ટ ઇફ યુ વોન્ટ ટુ નો યુ હેવ ટુ પુટ બુક બિસાઇડ ધ મોબાઈલ ઓર યોર સ્ક્રીન એન્ડ યુ હેવ ટુ જસ્ટ ગો વિથ ધ વિડીયો. ઓન પેજ નંબર 148 યુ હેવ ગિવન દિસ પોઈન્ટ્સ ઓફ એડવાન્ટેજીસ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ધ મ્યુચ્યુઅલ ફંડ. ઇન દેટ નંબર 1 ઇઝ પ્રોફેશનલ મેનેજમેન્ટ. ઈચ એન્ડ એવરી કોમન મેન મે નોટ બી હેવિંગ ધ રિક્વાયર્ડ સ્કિલ ટુ ફાઇન્ડ ધ ગુડ સ્ટોક ઓર શેર્સ હેવિંગ લો રિસ્ક એન્ડ ધ હાઈ રિટર્ન. એન્ડ ઓલ્સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ધ ટાઈમ ટુ ટ્રેક ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ. આપણને ખબર છે કે દરેક વ્યક્તિ જોડે બધી જોઈતી હોય એવી સ્કિલ્સ હોતી નથી, કે એમને જાણકારી પણ હોતી નથી કે કયા સ્ટોક સારા છે કે જેની અંદર રિસ્ક ઓછું હોય. ઓકે, બટ પરંતુ સ્ટીલ ધ ઇન્વેસ્ટર વોન્ટ ટુ રિટર્ન વિચ હી વુડ હેવ અર્ન ફ્રોમ ધ ઇક્વિટીઝ. દિસ ઇઝ પોસિબલ ઓનલી બાય ધ ફંડ મેનેજર હુ વિલ ટેક કેર ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ. ધ ફંડ મેનેજર ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલિસ્ટ. જે ફંડ મેનેજર છે શું છે, ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલિસ્ટ છે એન્ડ એક્સપર્ટ પર્સન છે આ ફિલ્ડની અંદર. એજ્યુકેશનલી પણ ક્વોલિફાઈડ છે. હુ પ્રોવાઈડ્સ, જે શું કરે છે, આપણને પ્રોવાઈડ કરે છે ડેપ્થ નોલેજ, ડીપમાં સમજ જાણકારીઓ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ વેરી સિક્યુરિટી એન્ડ બોન્ડ. અને જે શું કરતો હોય છે, ઘણી બધી સિક્યુરિટીઝ અને બોન્ડની વિશે જાણકારી પણ ધરાવતો હોય છે. ઓકે, સો આને વન ટાઈપ ઓફ પ્રોફેશનલ મેનેજમેન્ટ પણ આપણે કહી શકીએ છીએ. ધેન નેક્સ્ટ વન ઇઝ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો. ઇટ ઇઝ વેરી ઇટ વિલ બી વેરી રિસ્કી ટુ ઇન્વેસ્ટ ઇન ઓનલી સિંગલ સ્ક્રીપ. એક જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ વસ્તુ ઘણી વખતે રિસ્કી બની જાય છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની ઇન્વેસ્ટ ઇન ધ નંબર ઓફ કંપનીઝ બિલોંગ ટુ ધ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેક્ટર. અને જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે એ આપણા પૈસા ફક્ત એક જ જગ્યાએ લગાવતી નથી, જુદી જુદી કંપની અને જુદા જુદા સેક્ટર્સમાં પણ લગાવતી હોય છે. ઇટ ઇઝ નોન એઝ અ ડાયવર્સિફિકેશન, જેને આપણે શું કહી શકીએ છીએ, ડાયવર્સિફિકેશન કહી શકીએ છીએ. અને એટલા જ માટે આપણે એને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો પણ કહીએ છીએ. ઓકે, નંબર 3 ઇઝ સ્મોલ અમાઉન્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ ઇઝ સ્પેશિયલી એડવાન્ટેજીસ ટુ ધોઝ ઇન્વેસ્ટર હુઝ સેવિંગ્સ આર વેરી સ્મોલ. આ વસ્તુ ઘણી બધી ફાયદાકારક હોય છે કે જેમની સેવિંગ ઘણી ઓછી હોય છે. ધીસ ઇન્વેસ્ટર્સ કેન્ટ અફોર્ડ ટુ ઇન્વેસ્ટ ઇન અ હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ. અને એ લોકો હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરી શકતા નથી, જેમ કે ગવર્મેન્ટ સિક્યુરિટી ઓર શેર્સ ઓફ ધ કંપની. થસ એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપની ગિવ્સ ધેમ એન ઓપોર્ચ્યુનિટી બાય ઇન્વેસ્ટિંગ ઇવન ઇન અ સ્મોલ અમાઉન્ટ ઓફ રૂપીઝ 100 પર મંથ. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપની એક ચાન્સ આપે છે કે જેની અંદર તેઓ પોતાના મહિનાના 100 રૂપિયા પણ શું કરી શકતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એડમિનિસ્ટ્રેશન. ધ ફંક્શનિંગ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ કંપની ઇઝ પેપરલેસ. આ કેવું છે, પેપરલેસ કામ છે. એન્ડ વેરિયસ પ્રોબ્લેમ્સ ઓફ ધ ઇન્વેસ્ટર્સ લાઇક ડીલે ઇન ધ પેમેન્ટ કેન બી ઇઝીલી સોલ્વ. અને જે ડીલે થતી હોય છે પેમેન્ટને, એ વસ્તુને પણ આપણે શું કરી શકતા હોય છે, સોલ્વ કરી શકતા હોઈએ છીએ, જેના કારણે આપણો ટાઈમ પણ બચી જતો હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર. ઈચ એન્ડ એવરી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ આર રિક્વાયર્ડ ટુ બી રજિસ્ટર્ડ વિથ ધ સેબી. જેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે એ બધી કંપનીઓએ સેબી જોડે રજિસ્ટર થયેલું હોવું કમ્પલસરી છે. એન્ડ ધ ઓપરેશન ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ આર રેગ્યુલરલી એક્ઝામિન બાય ધ સેબી. અને જે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એમનું કામ, એમના ઉપર નજર રાખનારું એક કંપની છે અથવા તો એક ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ સેબી છે, જે આપણે બધા જાણીએ છીએ કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, એટલે કે આના પરથી આપણે કહી શકીએ છીએ કે જે ઇન્વેસ્ટર છે એ ઘણા બધા પ્રોટેક્ટ પણ હોય છે. નેક્સ્ટ વન ઇઝ લો કોસ્ટ. કમ્પેર્ડ ટુ ધ ડાયરેક્ટલી ઇન્વેસ્ટિંગ ઇન ધ કેપિટલ માર્કેટ, ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ આર રિલેટિવલી લેસ એક્સપેન્સિવ. ડાયરેક્ટલી આપણે કેપિટલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપણા માટે મોંઘું પડી શકે છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કોઈપણ જાતનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એ ઘણું ઓછું ખર્ચાળ હોય છે. ધીસ ઇઝ બિકોઝ ધ લાર્જ વોલ્યુમ ઓફ ધ ફંડ ઓફ ધ નંબર ઓફ ઇન્વેસ્ટર વિચ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ધ સચ બ્રોકરેજ, કસ્ટોડિયલ ચાર્જિસ એન્ડ અધર ફીસ. કારણ કે આપણને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર એક સાથે ઘણા બધા લોકો જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમના જોડે ઇનફ પૈસા હોય છે, જેના કારણે બ્રોકરેજનો રેટ છે અને કસ્ટોડિયલ ચાર્જિસ છે એ ઘણા ઓછા થઈ જતા હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટ્રાન્સપરન્સી. ઈચ એન્ડ એવરી મ્યુચ્યુઅલ ફંડ કંપની પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન ઓફ ધેર પોર્ટફોલિયો સો દેટ ધ ઇન્વેસ્ટર્સ કેન નો વેર ધેર મની આર બીંગ ઇન્વેસ્ટેડ.
એટલે કે જેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે એ પોતાની જેટલી પણ કામો છે, જેટલા પણ કાર્યો છે, એ બધાનો પોર્ટફોલિયો શું કરતા હોય છે, ઇન્વેસ્ટર્સને આપતા હોય છે. તેના કારણે જે ઇન્વેસ્ટર્સ લોકો છે એમને ખબર પડતી હોય છે કે એમના પૈસા કઈ જગ્યાએ ઇન્વેસ્ટ થતા હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ લિક્વિડિટી, એટલે કે તરલતા. ધ ચાન્સીસ ઓફ બ્લોકેજ ઓફ ધ મની ફોર ધ લોંગર પીરિયડ ઓફ ધ ટાઈમ ઇઝ વેરી રેર, એટલે કે આપણા પૈસા અટકાઈ નહીં રહ્યા હોય એવું ભાગ્યે જ ક્યારેક ક્યારેક બનતું હોય છે. ઇન ધ ઓપન એન્ડેડ સ્કીમ ઇન્વેસ્ટર કેન ગેટ ધેર મની બેક વેરી ફાસ્ટ, અને જે ઓપન એન્ડેડ સ્કીમ હોય છે એની અંદર ઇન્વેસ્ટર લોકોને પોતાના પૈસા બહુ જ જલ્દી મળી જતા હોય છે, વિધિન 3 or 5 વર્કિંગ ડેઝ, એટલે કે 3 કે 5 વર્કિંગ ડેઝની અંદર અંદર. ઓકે, નેક્સ્ટ વન ઇઝ પ્રોસ્પેક્ટિવ રિટર્ન્સ. ડ્યુ ટુ ધ બેસ્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ બાય ધ મ્યુચ્યુઅલ ફંડ કંપની, ઇટ ગિવ્સ ધ ઇન્વેસ્ટર અ કોન્સ્ટન્ટ એક્સપેક્ટ ગ્રોથ ઇન ધેર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે જેટલા પણ પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા એની અંદર આપણને ઇન્વેસ્ટરને શું મળતું જોવા મળે છે, કોન્સ્ટન્ટ એક્સપેક્ટેડ ગ્રોથ પણ જોવા મળતો હોય છે. જેના કારણે આપણે કહી શકીએ કે જેટલા પણ ઇન્વેસ્ટર લોકો છે એમને પ્રોસ્પેક્ટિવ રિટર્ન પણ મળતા હોય છે. એન્ડ લાસ્ટ વન ઇઝ ટેક્સ બેનિફિટ. સર્ટન મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ આર સ્પેશિયલી ડિઝાઇન ટુ પ્રોવાઈડ ઇન્કમ ટેક્સ બેનિફિટ ટુ ધ ઇન્વેસ્ટર. મ્યુચ્યુઅલ ફંડ ઓલ્સો ગિવ્સ અસ એડવાન્ટેજ ઓફ કેપિટલ ગેઇન ટેક્સેશન બાય ધ વે ઓફ ઇન્ડેક્સેશન. ઇફ યુનિટ્સ આર સોલ્ડ આફ્ટર ધ હોલ્ડિંગ ઓફ અ પીરિયડ બાય મોર દેન 1 યર, એની ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ બાય ધ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ આર ટેક્સ્ડ ફ્રી ફોર ધ ઇન્વેસ્ટર, એટલે કે આપણને ટાઈમ આમાં બતાવેલો છે કે 1 વર્ષ કરતાં વધારે પડતો સમયગાળો હોય તો એની અંદર પણ આપણને શું આવે છે, ટેક્સ બેનિફિટ મળતો જોવા મળે છે. ઓકે, સો ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ધ મ્યુચ્યુઅલ ફંડ્સ. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ગિવન લિમિટેશન્સ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ધ મ્યુચ્યુઅલ ફંડ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે લિમિટ ઇન્વેસ્ટ કરીએ છીએ તેની અંદર પણ આપણને શું જોવા મળે છે, ઘણી બધી લિમિટેશન્સ જોવા મળે છે. સો ધીસ આર ધ લિમિટેશન્સ પોઈન્ટ્સ. ઓકે, સો ઓન પેજ નંબર 149 યુ હેવ ગિવન ધ લિમિટેશન્સ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ. ઇન દેટ નંબર 1 ઇઝ નો ગેરંટી રિટર્ન, આની અંદર આપણને કેટલું રિટર્ન મળશે એની કોઈ પણ જાતની ગેરંટી આપણને બહુ વધારે પડતી જોવા મળતી નથી. ઓકે, નેક્સ્ટ વન ઇઝ હેવી સ્વિચ ઓવર ચાર્જિસ. હવે આની અંદર જે સ્વિચ ઓવર ચાર્જિસ છે કેવા હોય છે, ઘણા વધારે પડતા જોવા મળે છે. એટલા માટે આપણે કીધું છે કે ધ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ ઇમ્પોઝ ટ્રાન્ઝેક્શન હોસ્ટ પોપ્યુલરલી નોન એઝ અ સ્વિચ ઓવર ફી ઓન ધ ટ્રાન્સફર ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ વન સ્કીમ ટુ ધ અંદર વિધિન ધ સેમ મ્યુચ્યુઅલ ફંડ કંપની, એટલે કે સેમ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની અંદર આપણને ઘણા બધા જુદા જુદા અસેટ્સ જોવા મળે છે, ઘણા બધા આપણને જુદા જુદા સ્કીમ જોવા મળે છે, અને એની અંદર જો આપણે એક સ્કીમમાંથી બીજી સ્કીમની અંદર જવું હોય તો સ્વિચ ઓવરના ચાર્જિસ પણ ઘણા બધા મોટા જોવા મળતા હોય છે. ધેન નેક્સ્ટ વન ઇઝ કોસ્ટલી, એટલે કે કેવું છે, ખર્ચાળ છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની હેઝ ટુ કવર ધ વેરિયસ એક્સપેન્સીસ લાઇક એડવાઇઝરી ફીસ, ટ્રસ્ટી ફીસ, એજન્ટ કમિશન, કસ્ટોડિયલ ફીસ એન્ડ ધ ઓડિટ ફીસ, ટ્રાન્સફર એજન્ટ ફીસ. ધીસ એક્સપેન્સીસ આર ચાર્જ ફ્રોમ ધ ઇન્વેસ્ટર ઇન ધ નેમ ઓફ એન્ટ્રી લોડ ઓર એક્ઝિટ લોડ, અને એનું નામ આપવામાં આવેલું છે એન્ટ્રી લોડ અને એક્ઝિટ લોડ. ઓકે, તો આના માટે ઘણા બધા ખર્ચા જે પણ વ્યક્તિ ઇન્વેસ્ટ કરવા માગતું હોય છે એની જોડેથી વસૂલ કરવામાં આવતા હોય છે. તો આમ જોવા જઈએ તો વસ્તુ કેવી છે, કોસ્ટલી પણ ગણી શકાય છે. દેન એક પોઈન્ટ રહી ગયો છે, દેટ ઇઝ અનનેસેસરી ડાયવર્સિફિકેશન. સમટાઈમ ધ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ આર મેકિંગ અનનેસેસરી પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન ડ્યુ ટુ ધીસ. આના કારણે સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ્સ આર બિંગ નેગ્લેક્ટેડ, એટલે કે અમુક ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ્સ છે એને નેગ્લેક્ટેડ થયેલું આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ લિમિટેડ ગેઇન્સ. ધ હાયર ધ રિસ્ક ઓફ ધ હાયર ધ રિટર્ન એન્ડ વાઇસ એ વર્સા, એટલે જેટલું વધારે રિસ્ક લેશો એટલું વધારે રિટર્ન મળશે, જેટલું ઓછું રિસ્ક લેશો એટલું ઓછું રિટર્ન મળશે. ઇટ ઇઝ ધ ફેક્ટ દેટ ધ રિસ્ક ઇઝ લો ઇન ધ કેસ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. આપણને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રિસ્ક લો હોય છે, વિચ પ્રોવાઇડ્સ લો રિટર્ન, જેની અંદર આપણને રિટર્ન પણ કેવું જોવા મળે છે, લો જોવા મળે છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઇઝ ઇનએફિશિયન્ટ ફંડ મેનેજમેન્ટ. સમ ઓફ ધ સ્કીમ ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ આર પરફોર્મિંગ વેરી પુઅર ડ્યુ ટુ ધ લેક ઓફ ધ પ્રોફેશનલ નોલેજ એન્ડ ધ એક્સપિરિયન્સ ઓફ ધ ફંડ મેનેજર, દેર બાય શોઈંગ ધ ઇનએફિશિયન્સી ઓફ ધ ફંડ મેનેજર. ઘણી વખતે જે ફંડ મેનેજર હોય છે એની જોડે જોઈએ એટલું નોલેજ ન હોય તો એના કારણે પણ એના લીધે જે તે વ્યક્તિ જે ઇન્વેસ્ટમેન્ટ કરનાર છે એને નુકસાન થતું આપણને જોવા મળે છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ લિમિટેશન્સ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ધ મ્યુચ્યુઅલ ફંડ. સો અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 1 હતો શોર્ટ નોટ ઓન મ્યુચ્યુઅલ ફંડ, અને એક જ ક્વેશ્ચન છે આ યુનિટની અંદર. સો અહીંયા આપણે આ યુનિટ અને આ ચેપ્ટર છે જે ચેપ્ટર નંબર 3 છે એ પૂરો કરીએ છીએ. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી, લેટ મી કમ ટુ નો. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ લાસ્ટ યુનિટ, દેટ ઇઝ યુનિટ નંબર 4. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો ટિલ ધેન રીડ હાર્ડ સ્ટડી હાર્ડ. બાય બાય એન્ડ ટેક કેર.